તો આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હાડેરા ગામની સીમ પાસે પસાર થતી નબદા કેનાલ પાસેથી પસાર થતી એસટીમ ગાડીમાંથી 100, 200, 500 દરની નકલી ચરણી નોટો સાથે 3 ઈસમો ઝડપી પાડ્યા. ઈસમો ઝડપી પાડ્યા હતા. પોલીસે 3 ઈસમો અને નકલી નોટો, કાર, મોબાઈલ ફોન સહિત કુલ 3,69,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નોટ ક્યાંથી લાવી, કોણ પહોંચાડવાના હતા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રમાંથી મળતી વિગતો અનુસાર પંચમહાલ પોલીસે બાતમીના આધારે ગોધરા તાલુકામાં હારેડા ગામ પાસેથી પસાર થતી એક કારને બાતમીને આધારે રોકી હતી. તેમાં તપાસ કરતાં 100 રૂપિયાની નંગ 28, 200ની નોટની 225 નંગ, 225 અને 500 રૂપિયાની 65 નંગ નોટો મળી આવી હતી. સાથે એસટીમ કાર અને મોબાઈલ ફોન મળીને 3,69,700 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં પોલીસે 3 આરોપીઓ રમણસિંહ જાદવ, જગદીશ ચૌહાણ, નટવરસિંહ ચૌહાણને પકડી પાડ્યા હતા, જ્યારે અજીતસિંહ નામનો ઈસમ ફરાર થઈ ગયો હતો. સૌરવ દવે, ZS TV, પંચમહાલ. ગાડીમાં જઈ રહ્યા છે એસટીમ ગાડીમાં અને તેઓ કાલોલથી આ તરફ આવી રહ્યા છે. એ વખતે બંને પોલીસે, SOG અને લોકલ પોલીસે તેની નાકાબંધી કરીને 50 રૂબરૂ આ લોકોને પકડી પાડેલા છે અને 50 રૂબરૂ જ આ લોકોની ઝડપી દરમિયાન અલગ અલગ દરની નકલી નોટો મળી આવેલી છે, જેમાં અમે 3 આરોપીને અરેસ્ટ કર્યા છે. જગદીશ ઉદયસિંહ ચૌહાણ, કે જે નાકરેજી અને પંચમહાલનો છે, જેની પાસેથી 2,500,000ની નોટો નકલી નોટો મળી આવી છે. આ ઉપરાંત રમણસિંહ બાલુસિંહ જાદવ અને ડેસર વડોદરા ગ્રામ્યનો છે, કે જેની પાસેથી 1,03,800ની નકલી નોટો મળી આવેલી છે. અને આ ઉપરાંત નટવરસિંહ ભારતસિંહ, કે જે અમરેશ્વરનો છે અને એ પણ પંચમહાલનો છે, એની પાસેથી ટોટલ 65,400 જેટલી નકલી નોટો મળી આવેલી છે. ટોટલ 3,69,700ની નકલી નોટો અલગ અલગ મળી આવી છે. 3,132 જેટલી નકલી નોટો, જેની અંદર સોના દરની 2,882, 200ના દરની 225 અને 500ના દરની 85 નોટો મળી આવી છે. આ ઉપરાંત આ લોકોએ જે આ નોટો જે વ્યક્તિ જોડેથી લીધેલી છે, અજીત કરીને છે, જે દેશ ઠાસરાનો છે, એને પકડવાનો બાકી છે, એને રાસ્તો ફરતો છે. આ ઉપરાંત આ સાથે મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલી ગાડી પણ ગુનાના કામે મુદ્દામાં